થરાદ શહેરમાં 1400 પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા આ પરિવારોએ વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. થરાદ નગરપાલિકા ખાતે સાંસદ પ્રવતભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતાં યાત્રાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ પ્રવતભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાય અને કીટનું વિતરણ કરાયું હતું. મોદીની ગેરંટીવાળી ગાડીથી લોકપ્રિય બનેલ આ યાત્રાના રથનું થરાદ ખાતે ઉત્સાહભેર સામયું કરી લોકોને વિવિધ સરકારી યોજનાના લાભથી માહિતગાર કરાયા હતા. સાંસદ પ્રભતભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને તમામ નાગરિકોએ જાગૃત બની આ યાત્રાને સફળ બનાવવા માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે જરૂરિયાત અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ વંચિત ન રહી જાય એની તકેદારી અને દરકાર લેવા પણ અપીલ કરાઈ હતી. આ પ્રસંગે જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના સ્ટોલ મૂકી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પડાઈ હતી. લોકોની આરોગ્ય ચકાસણી તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની યોજનાની સહાય કીટનું પણ લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ વ્યાસ, અજયભાઈ ઓઝા, હેમજીભાઈ પટેલ, કોકિલાબેન પ્રજાપતિ, ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, જયંતિભાઈ નાઈ, ચોથાભાઈ રબારી, લવજીભાઈ વાણિયા, જેહાભાઈ હળિયલ, પાલિકાના વહીવટદાર અને મામલતદાર કે એચ વાઘેલા, ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર, હિરજીભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓએ સરકારના જનકલ્યાણના અભિગમની સરાહના પણ કરી હતી. એ સમયગાળામાં પીએમ સર્વનિધિ યોજના આવી, એમાં અમે નગરપાલિકા દ્વારા ફોર્મ ભરેલું હતું. પહેલી અમને લોન મળી 10,000, બીજા હપ્તામાં મળ્યા અમને 20,000, પછી ત્રીજા રાઉન્ડમાં મળ્યા અમને 50,000. એ લોન મળ્યા બાદ અમને ધંધામાં બહુ મોટી રાહત મળી, બરાબર. પછી અમે એને બહુ ચાલુ રાખી છે અને મળેલ બદલ બહુ સર્વ મળે લોન મળેલ બદલ બહુ બહુ આભાર. જરૂરી ડોક્યુમેન્ટ લીધા અને પછી મને આવાસ યોજનાની અંદર મકાન પાસ થયું અને મકાન મેં બનાવ્યું, મને મકાન રીતે બરાબર બની ગયું અને બધું મારે ઓકે થઈ ગયું છે અને મને ખૂબ ખૂબ આભાર છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સાહેબનો.